મિલકત વિવાદમાં સગાભાઈએ એજ ભાઈનું ઢીમ ઢાળી દીધું. પોલીસે આરોપીની ધરપકડ કરી. સંઘ પ્રદેશ દમણમાં ભાજપના નેતાની તેના જ ભાઈ દ્વારા કરપીણ હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ દમણની બોરાજી શેરીમાં રહેતા બે સગા ભાઈઓ વિક્કી કાશી અને અશોક કાશી વચ્ચે લાંબા સમયથી જમીન મિલકત સંબંધે વિવાદ ચાલી રહ્યો હતો, જેમાં ગત રાત્રે વિક્કી કાશીના ભાઈ અશોક કાશીએ લોખંડના કોયતા વડે વિક્કી પર હિચકારો હુમલો કરતા વિક્કીનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. ઘટનાને પગલે બૂમાબૂમ થતાં પરિવારના સભ્યો અને પાડોશીઓ વિક્કીની મદદે દોડી આવ્યા હતા. ઘટના અંગે પરિવારના સભ્યો અને સ્થાનિક અગ્રણીઓએ નાની દમણ પોલીસને જાણ કરતા દમણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવ્યો હતો, તેમજ પરિવારના સભ્યોના નિવેદન નોંધી ઘટનાસ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. તેમજ વિક્કી કાશી પર તેમના જ સગાભાઈએ હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વિક્કી કાશીના ભાઈ અશોક કાશીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. નાની દમણ ટીમ બક્કી પાસે બોરાજીવા શેરીમાં રહેતા વિક્કી કાશી, કે જેઓ હજી 2 મહિના પહેલા જ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા અને ભાજપે તેમને ઉપપ્રદેશ ઉપપ્રમુખ તરીકેનું પદ પણ આપ્યું હતું, તો હત્યારો અશોક કાશી પણ ભાજપના સિમ્બોલ પર ડીએમસીની ચૂંટણી લડીને કાઉન્સિલર પદે પણ રહી ચૂક્યો છે. બંને ભાઈઓ વચ્ચે ઘણા લાંબા સમયથી જમીન મિલકતનો વિવાદ ચાલતો હતો, જે સંદર્ભે અશોક કાશી 3 દિવસ પહેલાં જ લંડનથી દમણ આવ્યો હતો અને જમીન વિવાદમાં તેણે નાના ભાઈની હત્યા કરી નાખી હતી. ભાજપા નેતાની તેના જ ભાઈ દ્વારા કરપીણ હત્યા થતાં સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી. હાલ દમણ પોલીસે હત્યારા અશોક કાશીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક માહિતી મળી હતી કે વિક્કી હરિટંડેલ નામના વ્યક્તિને ઘાયલ અવસ્થામાં સરકારી હોસ્પિટલ મોટી દમણમાં સારવાર માટે લાવવામાં આવેલા હતા. સૂચના મળતા પોલીસ સ્ટાફ ઘટના સરકારી હોસ્પિટલ પહોંચી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ વિક્કી હરિટંડેલને કોઈ ધારદાર હથિયાર વડે મારીને હત્યા કરવામાં આવેલી હતી, જેના અનુસંધાને નાની દમણ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 302 મુજબ ગુનો નોંધવામાં આવેલો હતો. અને તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે મૃતક વિક્કી હરિટંડેલના જે સગા ભાઈ છે અશોક હરિટંડેલ, પ્રોપર્ટી વિવાદને લઈને એમણે એમની કોયતા વડે મારીને હત્યા કરી હતી. હત્યાનું કારણ પ્રોપર્ટી ડિસ્પ્યુટ લાંબા સમયથી એ લોકો વચ્ચે ચાલતો હતો, જેના કારણે આ હત્યા કરવામાં આવી હતી. આરોપી મૂળ અત્યારે દમણનો જ છે. હાલ 7 તારીખે લંડનથી ઇન્ડિયા આવેલો હતો. આ ઘટના 9 તારીખે રાત્રે 11 થી 11:30 વચ્ચેની છે. અશોક કાશીએ પ્રોપર્ટી વિવાદને લઈને ઘણા સમયથી એ લોકો વચ્ચે ઝઘડા ચાલતા હતા, જેમના કારણે એમણે ત્રાસીને એમના ભાઈની હત્યા કરી હતી. ઘરમાં 2 જણ રહેતા હતા, મૃતક વ્યક્તિ અને એમનો ભાઈ અશોક ટંડેલ. અશોક ટંડેલની ધરપકડ એમના ઘરથી જ કરવામાં આવી છે. એમના નશાની હાલતમાં નહીં હતા, નોર્મલ હતા. વલસાડના શહીદ ચોક નજીક વાળ કાપવા બાબતે ઠપકો આપતા યુવક પર જીવલેણ હુમલો કરી શખ્સ ફરાર, ઇજાગ્રસ્ત સિવિલ હોસ્પિટલમાં દાખલ. વલસાડ શહેર નજીક આવેલા ખડકી ભાગડા વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ પરિવારનો 7 વર્ષીય દીકરાને બોલવાના તકલીફ પડતી હોય સ્થાનિક યુવકોએ 7 વર્ષના બાળકને પકડી વાળંદની દુકાનમાં લઈ ગયા હતા અને 7 વર્ષના બાળકના વાળ સ્થાનિક યુવકોએ કાપી નાખ્યા હતા. ઘટનાની જાણ તેના પિતાને થતાં પિતાએ સ્થાનિક યુવકોને ઠપકો આપ્યો હતો. સ્થાનિક યુવકો ત્યાંથી જતા રહ્યા હતા. રાત્રે પાછા આવીને ખડકી ભાગડા ઈદગાહ ખાતે આવીને બાળકના પિતા ઉપર ચપ્પુ વડે હુમલો કરી સામાન્ય ઈજાઓ પહોંચાડી તેઓ ફરાર થઈ ગયા હતા. વલસાડના ખડકી ભાગડા વિસ્તારમાં રહેતા 44 વર્ષીય નિઝામુદ્દીન ગુલામ શેખ તેમના પરિવાર સાથે રહે છે. તેમને 7 વર્ષીય દીકરો છે. તેને બોલવાની ઘણી તકલીફો પડે છે. સ્થાનિક યુવકો બાળકની તકલીફ જાણતા હોવા છતાં પણ બાળકને કોઈક ને કોઈક રીતે કનડગત કરતા રહે છે. સ્થાનિક યુવકોએ 9મી મેની સાંજે 7 વર્ષીય કિશોર રમી રહ્યો હતો તેને પકડીને નજીકમાં આવેલી વાળંદની દુકાનમાં લઈ ગયા હતા અને સ્થાનિક યુવકે જબરજસ્તી 7 વર્ષના કિશોરના વાળ કાપી નાખ્યા હતા. કિશોરના વાળ કાપેલા જોઈને કિશોરના પિતા નિઝામુદ્દીનને વાળંદની દુકાને જઈ કોણે દીકરાના વાળ કાપ્યા એ બાબતે પૂછતા કોઈ કંઈ પણ જવાબ આપતા નહોતા. 7 વર્ષીય બાળકને પૂછતા તેના વાળ જહાંગીર નામના યુવક તરફ ઇશારો કરી તેણે વાળ કાપ્યા હોવાનું જણાવ્યું હતું, જેથી નિઝામુદ્દીને જહાંગીરને તેના દીકરાના વાળ કાપવા બાબતે ઠપકો આપ્યો હતો. આજુબાજુમાં સ્થાનિક લોકો ભેગા થઈ જતાં જહાંગીર ત્યાંથી જતો રહ્યો હતો. થોડી વાર બાદ જહાંગીર ચપ્પુ લઈને આવ્યો હતો અને નિઝામુદ્દીન ગુલામ શેખ ઉપર ચપ્પુ વડે હુમલો કરી નિઝામુદ્દીને કપાળે, કાનની પાસે, હાથમાં તેમજ છાતીના ભાગે ચપ્પુ વડે સામાન્ય ઇજાઓ પહોંચાડી જહાંગીર
ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ ખાનગી વાહનમાં નિઝામુદ્દીનને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. ઘટના અંગે વલસાડ સિટી પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં સિટી પોલીસે નિઝામુદ્દીન શેખની ફરિયાદ નોંધી હાલે આગળની તપાસ હાથ ધરી છે. એમાં અમારા મોહલ્લામાં સેલૂન ખોલેલી છે, બાલ કાપવાની દુકાન. તમારા મોહલ્લાનો એક પોગરો છે, મેં દુકાન નીચે તમારા ભાઈ બૂમ પાડી કે તારા પોગરાને બીજા લોકો દુકાનમાં લઈ ગયેલા છે. જે બાલ કાપતો હતો તેની પણ બીજા પોયરાએ મારા પોયરાના બાલ ઊંધા કાપી લેખા. મેં કીધું કોને કાપ્યા, મારો પોયરો બોલતો નથી પણ સમજેને બધું. પહેલાં કંઈ મેં એ લોકો એકદમ તૈયાર, ત્રણ ચાર ઊંધા દુકાનવાળો બી બીજો એ દોસ્તાને મોલ્લાના જ છે. પહેલો જે સેલુનવાળો તે બાલ હીઠા મેં કહું, પછી તને કોને કે બાલ હીઠા કરવા, કાંઈપા કોને મેં કહ્યું તે પહેલાં મને બતાવો. પહેલો કે મને નહીં ખબર. મારા પોયરા કીધું આ, મેં એને કીધું કેમ ભર્યું તે બાલ, મેં નહીં કહી પાયું કે મારા પોયરો જૂઠું નહીં બોલે. એવું નહીં બોલે મતલબ એને બધું સમજ બધું પડે. તો મેં એના બાળ ખીચા કેમ મારા પોયરા બાળ, મેં તારી બી ચાલ કર લખવાનો. પાનેરા ડુંગર ઉપરથી અતુલ તરફ શિકારની શોધમાં દીપડાની લટાર, સ્થાનિકોમાં ભયનો માહોલ. વલસાડના પાનેરા ડુંગર અને આજુબાજુનો જંગલ વિસ્તાર દીપડાઓ માટે અનુકૂળ આશ્રય સ્થાન બન્યું છે. વન્ય પ્રાણી દીપડો ગત મધ્યરાત્રિએ શિકાર અને પાણીની શોધમાં પાનેરા ડુંગરથી અતુલ તરફ પસાર થયો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અતુલ કંપનીમાં સીસીટીવી ઉપર વોચ રાખતા કર્મચારીએ દીપડાની મુવમેન્ટ જોતાં તાત્કાલિક કંપનીના ગેટ ઉપર રહેલા તમામ વોચમેનનો સતર્ક રહેવા માટે એલર્ટ કરી દીધા હતા. સાથે જ ઘટના અંગે અતુલ અને પાનેરા ગ્રામ પંચાયતના સરપંચ અને અગ્રણીઓને ઘટનાની જાણ કરી હતી. દીપડો ફરી પાનેરા ડુંગરમાં આવ્યો હોવાની જાણ પાનેરા ડુંગરની આજુબાજુમાં આવેલા ગામડાઓના પશુપાલકોને થતાં તેઓ ચિંતામાં મુકાઈ ગયા હતા. સ્થાનિક અગ્રણીઓએ ઘટના અંગે વન વિભાગની ટીમને ઘટનાની જાણ કરી હતી. વન વિભાગની ટીમે દીપડાની ટીમને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળ અને આજુબાજુના વિસ્તારોમાં દીપડાની હાજરીના નિશાન મળી આવ્યા હતા. વન વિભાગની ટીમે સ્થાનિક લોકો અને પશુપાલકોને ન ગભરાવવા અને પાનેરા ડુંગર ઉપર આવેલા જંગલ વિસ્તારમાં દીપડા માટે રહેવા માટે અનુકૂળ હોવા અંગે જાગૃતિ આપી હતી. સ્થાનિક અગ્રણીઓની માંગ મુજબ વન વિભાગની ટીમે દીપડાનું રેસ્ક્યુ કરવા પાંજરું ગોઠવવામાં તજવીજ હાથ ધરશે તેમ વન વિભાગની ટીમે જણાવ્યું હતું. સમસ્ત સનાતન હિન્દુ સમાજ તથા સમસ્ત બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટ વલસાડના ઉપક્રમે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન પરશુરામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન પરશુરામની મૂર્તિ ઉપર અભિષેક કરવામાં આવ્યો હતો તેમજ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા વલસાડ શહેરના નિયત માર્ગે વાજતે ગાજતે ફરી હતી. શોભાયાત્રા બાદ ભીડભંજન મહાદેવ મંદિર ખાતે બ્રહ્મ સમાજની સભાનું આયોજન પણ કરાયું હતું. સાથે જ હોમ, હવન અને યજ્ઞના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણીની શોભાયાત્રામાં ભૂદેવ અગ્રણીઓ હાજર રહી પરશુરામ ભગવાનની જયકાર કરી ભગવાન પરશુરામ મહોત્સવની ઉજવણીના સહભાગી બન્યા હતા.